શિહોર ખાતે આવેલા માર્કેટ યાર્ડ જે કેટલાય સમયથી રાજકીય વિવાદને લઈને હાલા માર્કેટ યાર્ડનું સંચાલન વહીવટદાર તરીકે રજીસ્ટર ગઢવી સાહેબ કરી રહ્યા છે. પણ પ્રથમ ગ્રાહકશ્રી માર્કશ્રી આવી હોય તેમ બંને રાજકીય ભાજપ કોંગ્રેસના સદસ્ય સંયુક્ત રીતે એપીએમસીનું વર્ષ 2016-17માં શરૂ કર્યું. શિહોર ખાતે આવેલા માર્કેટ યાર્ડ જે કેટલા સમયથી રાજકીય વિવાદને લઈ હાલા માર્કેટ યાર્ડનું સંચાલન વહીવટદાર તરીકે રજીસ્ટ્રાર ગઢવી સાહેબ કરી રહ્યા છે. પણ પ્રથમ ગાક્ષે મક્ષિકા આવી હોય તેમ બંને રાજકીય ભાજપ કોંગ્રેસ સદસ્ય સંયુક્ત રીતે એપીએમસીનું વર્ષ 2016-17માં શરૂ કર્યું. પણ વિવાદને લઈ માર્કેટ યાર્ડનું કામ પણ ખોરંભે પડે. વધુમાં જણાવતા શિહોર એપીએમસી જે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિને ભાવનગર જિલ્લાના સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાની ગ્રાન્ટમાંથી શિહોર એપીએમસીને શબવાહિની ફાળવવામાં આવી અને આ શબવાહિની શિહોર સરકારી હોસ્પિટલમાં સેવા કાર્યમાં મૂકવામાં આવે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી માર્કેટ યાર્ડ વિવાદને લઈ આ શબવાહિનીનું સંચાલન ખોરંભે ચડ્યું છે. આ શબવાહિની ડીઝલના વાંકે બંધ હાલતે છે અને ડ્રાઈવરને માનદ વેતન પણ આપવામાં આવ્યું નથી. તો આ રાજકીય તમાશાને લીધે જ માનવતાની મહેકની સેવા કેમ ખોરંભે પડી તે એક પેચીદો પ્રશ્ન છે. તો શું રાજકીય નેતા પોતાના રોટલા શેકવામાં જ રસ હોય તેવું લોકચર્ચાએ ચર્ચાઈ રહ્યું છે. નિલેશ ઢીલા સાથે NS ગુજરાત ન્યૂઝ ભાવનગર.